નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવા ઇન્ટરનેશનલ સ્કૂલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7ની અંદર ગુજરાતી વિષયની અંદર આજે આપણે સરસ મજાનો પાઠનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો ટેક્સ્ટ બુકની અંદર જઈ અને પાઠનો અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 13 એટલે કે અહીંયા ચેપ્ટર નંબર 13નો આજે આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, જેનું ટાઇટલ છે ભારત રત્ન ડૉક્ટર આંબેડકર. તો કે ભારત રત્ન દ્વારા અપાતો એવોર્ડ છે એનું નામ છે ભારત રત્ન, અને ડૉક્ટર આંબેડકર એ આપણા ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. તો અહીંયા ભારત રત્ન ડૉક્ટર આંબેડકર જેના લેખક છે હાસ્યદા પંડ્યા. તો હાસ્યદા પંડ્યાએ સરસ મજાનો પાઠ લખ્યો છે. તો આપણે અહીંયા સરસ મજાના પાઠનો અભ્યાસ કરવાનો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રસ્તાવના જોઈએ. તો કે પ્રસ્તાવનાની અંદર કે પ્રસ્તુત એકમમાં લેખિકાએ દલિતો, પીડિતો અને સ્ત્રીની ઉન્નતિ માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરના જીવન અને કાર્યોનો ટૂંકમાં પરિચય કરાવ્યો છે. કે પ્રસ્તુત એકમની અંદર એટલે કે પ્રસ્તુત પાઠની અંદર લેખિકા એટલે કે હાસ્યદા પંડ્યાએ દલિત વર્ગ, પીડિત વર્ગ અને સ્ત્રીઓના ઉન્નતિ માટે એટલે કે સ્ત્રીઓની ઉન્નતિ માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરના જીવન અને કાર્યોનો ટૂંકમાં પરિચય કરાયો છે. ડૉક્ટર આંબેડકરે ભારતનું બંધારણ ઘડીને બંધારણના ઘડવૈયા તરીકે ખ્યાતિ મેળવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા જે બંધારણનું ઘડતરનું કાર્ય કર્યું છે એ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે કર્યું. તો કે ડૉક્ટર આંબેડકર ભારતનું બંધારણ ઘડી અને બંધારણના ઘડિયા એક ઘડવૈયા તરીકે એમને ખ્યાતિ મેળવી હતી. તેઓએ ભારત રત્નના ઉચ્ચ ખિતાબથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. તે ડૉક્ટર આંબેડકરને ભારત સરકાર તરફથી ભારત રત્ન એવોર્ડથી એમને ઉચ્ચ ખિતાબથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠની અંદર આવતા અઘરા શબ્દો જોઈએ. તમે આ જોઈ શકો છો, એનો ફોટો છે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે જે આપણા બંધારણના ઘડવૈયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા આપેલા શબ્દાર્થ જોઈશું. તો કે શબ્દાર્થની અંદર અઘરા શબ્દોનું આપણે એના અર્થ જોઈએ. તો પહેલો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો અઘરા શબ્દની અંદર શબ્દ સમજૂતી એટલે કે પોરસાયેલા એટલે પ્રસન્ન થયેલા. પોરસાયેલા શું? તો વિદ્યાર્થી પ્રસન્ન થયેલા. અદમ્ય એટલે દાબી ન શકાય તેવું. અદમ્ય એટલે કે દાબી ન શકાય તેવું. જ્ઞાન યજ્ઞ એટલે જ્ઞાનરૂપી યજ્ઞ. પુરુષદ એટલે કે વધારાનો સમય, નવરાશ. પુરુષદ એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? વધારાનો સમય અથવા નવરાશ. દુર્લભ, સહેલાઈથી ન મળી શકે તેવું. દુર્લભ એટલે શું? સહેલાઈથી ન મળી શકે તેવું. પાક્ષિક એટલે કે દર પખવાડિયે પ્રકાશિત થતું સામાયિક. પાક્ષિક એટલે શું? દર પખવાડિયે પ્રકાશિત થતું સામાયિક. ઉન્નતિ એટલે પ્રગતિ અથવા વિકાસ. ઉન્નતિ એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? પ્રગતિ અથવા વિકાસ. આભૂષણ એટલે કે ઘરેણું. આભૂષણ એટલે ઘરેણું. નિધિ એટલે ફાળો અથવા ખજાનો. પરિનિર્માણ એટલે અવસાન. પરિનિર્માણ એટલે શું થાય? અવસાન. અને ઇલકાબ એટલે કે માન બતાવવા સરકાર તરફથી અપાતું સન્માન અથવા ચંદ્રક. કે માન બતાવવા સરકાર તરફથી અપાતું એક સન્માન ચંદ્રક કહેવાય. મરણોત્તર એટલે મૃત્યુ પછી અને ગુરુમંત્ર એટલે ગુરુ દ્વારા અપાતો એક મંત્ર. શબ્દાર્થની અંદર વિદ્યાર્થી મિત્રો રૂઢિપ્રયોગ પણ છે. તો કે રૂઢિપ્રયોગની અંદર જોઈએ